हेलो स्टूडेंट्स, हाउ आर यू। आज आप फ्रेमिंग क्वेश्चन्स में ज आग करीशू। डबल्यू एचना वाक्य तो आप कर लीधा है। आई विश के तमने समझाई गया हसे। हवे आपणे जोईशू हाउ। आम पण आपणने त्रण मार्क्स नो पूछाय छे अने त्रण मार्क्स माटे थोड़ी तो मेहनत करवी पड़से। अने आम पण फ्रेमिंग क्वेश्चन में आपने रिस्पोन्स सॉरी आपने ऑप्शन आपेला होय छे, तो तमे ऑप्शन प्रमाणे वाक्य चूज करी शकशो। तो हाउ हवे आपणे जोईए, डब्ल्यू एच पछी हाउ थी जोईए। तो सौथी पहला हाउ, हाउ मेनी, हाउ मच, हाउ लॉन्ग अने हाउ फार। सौथी पहला आपणे जोईए हाउ। हाउ माटे आपणे જોઈએ हाउ नो उपयोग ક્યારે કરી શકાય, તો કેટલીક વખત આપણે કોઈક વ્યક્તિ વિશે કે કશું જાણવું હોય, ત્યારે આપણે કોઈ પરિસ્થિતિ જાણવી હોય ત્યારે પણ આપણે હાઉથી પ્રશ્ન પૂછી શકાય। ફોર એક્ઝામ્પલ, શી રન ફાસ્ટ, શી રન્સ ફાસ્ટ, તો હાઉ ડઝ શી રન, હાઉ ડઝ શી રન। फास्ट नीचे अंडरलाइन करेलू हसे। तो एज रीतना आपणे जोईए सी सिंग्स नाइसली, तो हाउ डज सी सिंग। आ रीते आपणे हाउथी प्रश्न पूछी शकाय। त्यार पछी आपणे कही शकाय के शी इज अ वेरी सी इज ब्यूटिफुल, तो तमे शू प्रश्न पूछशो, हाउ इज सी। સમજણ પડી મિત્રો? તો આપણે હવે જોઈએ જે તમે લખેલું છે એમાં જ તમને ફરી રિવાઇઝ કરાવું। હાઉ મેની ગણી શકાય તેવા નામ સાથે, હાઉ મચ ન ગણી શકાય તેવા નામ સાથે, કોઈની કોઈ વ્યક્તિની ઉંમર પૂછવી હોય, એજ પૂછવી હોય, તો આપણે હાઉ હાઉ ઓલ્ડથી પ્રશ્ન પૂછી શકાય। કોઈની સાઇઝ પૂછવી હોય તો પણ આપણે હાઉ થી પ્રશ્ન પૂછી શકાય। સમયનો ગાળો દર્શાવવા માટે હાઉ લોંગ પૂછી શકાય, અંતર પૂછવા માટે હાઉ ફાર પૂછી શકાય। તો મિત્રો હવે આપણે જોઈએ હાઉ। અમી ઇઝ વેરી ઓનેસ્ટ, તો હાઉ ઇઝ અમી, વેરી ઓનેસ્ટ નીચે અન્ડરલાઇન કરેલ છે। મિત્રો આગળ આપણે જોઈએ, કોઈ વ્યક્તિની પર્સનાલિટી પૂછવા માટે પણ હાઉથી પ્રશ્ન પૂછી શકાય। અમિતાભ લુક્સ ટોલ એન્ડ હેન્ડસમ, તો એના માટે ટોલ અને હેન્ડસમ નીચે અન્ડરલાઇન કરી છે। તો મિત્રો આપણે લખી શકાય હાઉ ડઝ અમિતાભ લુક। આગળ આપણે જોઈએ પૃથ્વીરાજ ફોટ બ્રેવલી વિથ ઘોરી, તો અહીંયા તમે જોઈ શકો છો પૃથ્વીરાજ ફોટ બ્રેવલી, બ્રેવલી નીચે અન્ડરલાઇન કરી છે। મેં તમને હમણાં જ કીધું કે કેવી રીતે એ દર્શાવવા માટે આપણે હાઉથી પ્રશ્ન પૂછાય, તો હાઉ ડીડ પૃથ્વીરાજ ફાઇટ વિથ ઘોરી। આગળ આપણે કીધું હતું ભૂતકાળનું રૂપ હોય તો આપણે ડીડનો ઉપયોગ કરી શકાય, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ હાઉ ડીડ પૃથ્વીરાજ ફાઇટ વિથ ઘોરી। હવે આપણે મિત્રો જોઈએ હાઉ મેની, હાઉ મેની એટલે કે ગણી શકાય તેવા નામ સાથે આપણે હાઉ મેની પૂછાય છે। તો હું વાક્ય આપણે જોઈ શકાય ટુ બોયઝ ટોક ઇન ધ ક્લાસરૂમ, તો ક્લાસમાં તો 15 વિદ્યાર્થીઓ છે, સોરી 15 તો નહીં, આપણા ક્લાસમાં તો 60-65 છે। તો 60-65માંથી બે જ વિદ્યાર્થીઓ વાત કરી શક્યા, વાતો કરી રહ્યા છે, તો હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ટોકિંગ, એ રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવી શકાય। તો બીજું વાક્ય અહીંયા આપણે લખ્યું છે 7 બોયઝ આર કમિંગ, તો હાઉ 7 બોયઝ નીચે અન્ડરલાઇન, 7 નીચે અન્ડરલાઇન કરી છે, તો હાઉ મેની બોયઝ આર કમિંગ। મિત્રો જોઈ શકો છો ગણી શકાય, ગણવા માટે જ આપણે હાઉ મેની વાપરીએ છીએ, તો બોયઝ છે કોમન નાઉન, એના પછી આવશે હાઉ મેની બોયઝ આર કમિંગ। 8 બુક્સ આર બોટ, તો 8 બુક્સ આર બોટ, હાઉ મેની બુક્સ આર બોટ। ત્યાર પછી તમે જોઈ શકો છો આઈ ઈટ 5 એપલ્સ, હાઉ મેની એપલ્સ ડુ આઈ ઈટ, તમે જોઈ શકો છો અહીંયા ઈટ વાપર્યું છે,
ઈટ વાપર્યું છે તો ડૂનું યોગ્ય રૂપ લખવું પડશે અને એટલા માટે આપણે છે હાઉ મેની એપલ્સ ડૂ આઈ ઈટ.